સૌરાષ્ટ્રના ખેડૂત નેતા સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયાની આજે બીજી પુણ્યતિથિ છે, જેને લઈને આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે જેતપુરની મુલાકાતે હતા. વિઠ્ઠલભાઈ રાદડિયાને શ્રદ્ધાંજલિ આપવા માટે સર્વરોગ નિદાન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેતપુર આવેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે વિઠ્ઠલભાઈ રાદડિયાને શ્રદ્ધાંજલિ આપી હતી, સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પનું નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિઠ્ઠલભાઈ રાદડિયા ઉપર લખાયેલ સાવજનું કારજું નામના પુસ્તકનું વિમોચન કર્યું હતું. સ્વર્ગીય વિઠ્ઠલભાઈ રાદડિયા એ લોકો વચ્ચે રહેનાર લોકનેતા હતા અને લોકોના દિલમાં વસનાર આ લોકનેતા હવે કાયમ લોકોના દિલ સાથે પુસ્તકમાં પણ જીવંત રહેશે તેવું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું અને 61,000 બુકની પ્રથમ આવૃત્તિ સાથે બુકે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રીએ આજે જેતપુર મુલાકાતે હતા ત્યારે મીડિયા સાથે વાતચીત કરતા આગામી ઓગસ્ટના રોજ રાજ્ય સરકારના 5 વર્ષ પૂરા થયા છે ત્યારે 1 ઓગસ્ટથી લઈને 9 ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે. આ બાબતની કોઈ ઉજવણીના કાર્યક્રમો કરતી નથી ત્યારે તેના ભાગરૂપે દરેક જગ્યાએ શિક્ષણથી લઈને રોજગાર પાપવા સુધીના કાર્યક્રમો અલગ અલગ જગ્યાએ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન પણ જોડાશે અને પુરવઠાની દુકાનોમાંથી NASFના લાભાર્થીને લાભ આપવામાં આવશે અને આવા લોકો સાથે વડાપ્રધાન મોદી સીધી વાત કરશે. જ્યારે 9 ઓગસ્ટના રોજ વિકાસના કામોનું ભૂમિપૂજન થશે અને કાર્યક્રમમાં દિલ્હીથી અમિત શાહ ઓનલાઈન જોડાશે અને અનેક કામોનું ખાતે મુહૂર્ત કરશે. આ કોઈ ઉજવણી નથી પરંતુ લોકોના કામો છે. આશીષ પાટડિયા, ZSTV, જેતપુર. આજે જેતપુરને આંગણે જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન, રાજ સમિતિ જેતપુર અને સિટી કાઉન્સિલ ઓફ જેતપુરના સહયોગથી એમના દ્વારા આજે મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સર્વરોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન આજે જેતપુરના આંગણે થઈ રહ્યું છે. સૌ પ્રથમ તો આયોજકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે મને આજે મારા પિતાશ્રી ઉપર એટલા માટે ગૌરવ છે કે આજે એમની બીજી પુણ્યતિથિ નિમિત્તે આજે લગભગ 40થી વધારે સ્થાનો ઉપર આજે મહારક્તદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પના અનેક જગ્યા ઉપર સેવાભાવી સંસ્થાઓ અને યુવાન મિત્રો દ્વારા આયોજન થઈ રહ્યું છે. સાથે સાથે આજે જામકોણા ખાતે પણ લેવા પટેલ કન્યા છાત્રાલયમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ અને મહારક્તદાન કેમ્પ સર્વરોગ નિદાન કેમ્પનું પણ આજે ભવ્ય આયોજન થયું છે. હજારો લોકો આજે આ કેમ્પનો લાભ રહ્યા છે. આવી પરિસ્થિતિની અંદર પણ આજે હજારો યુવાનો અને બહેનો પણ આજે રક્તનું દાન કરવા માટે આજે આવી રહ્યા છે, એમનો પણ આભાર વ્યક્ત કરું છું અને સૌએ સાથે મળી અને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવા માટેનો જે પ્રયાસ કર્યો છે. ફરીથી સમગ્ર 40થી વધારે સ્થાનો ઉપર જે આયોજન થયું છે તમામ જગ્યા ઉપર આયોજકોનો અને એમાં ભાગ લેનાર રક્તના દાતાઓનો પણ આ તકે અમારા રાદડિયા પરિવાર વતી આભાર વ્યક્ત કરું છું. કે 40થી વધારે સ્થાનો ઉપર આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થઈ રહ્યું છે અને મોટી સંખ્યામાં લોકો આજે બ્લડ ડોનેશન કેમ્પની અંદર પોતાનું બ્લડ આપી રહ્યા છે. સાથે સાથે આજે બપોર પછી રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ જેતપુર મુકામે આવી રહ્યા છે અને મારા પિતાશ્રીના જીવન ઉપર લખાયેલી બુક સાવડનું કાળજું એનું આજે બપોરે 3 વાગે રાજ્યના માન્ય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આજે આ બુકનું વિમોચન થવાનું છે અને એક બીજી પુણ્યતિથિ આજે એક યાદગાર બની રહે એ માટેના